નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ગ્રાન્ટ ઇન એડ કોડ પ્રકરણ નોકરીની શરતો એનો આ છે એક નંબરનો આગળ બનાવેલો છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં નિયમ ચુમ્મોતેર પોઈન્ટ સાતથી થી ચુમ્મોતેર પોઈન્ટ એકવીસ આપણે જોઈશું એમાં પ્રાપ્ત રજા પ્રસૃતિ રજા રૂપાંતરિત રજા હાફ પેલીવ એ બધી બાબતોની ચર્ચા કરવામાં આવશે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ સાત પ્રાપ્ત રજા તે મુજબ શિક્ષકોને ચઢેલી રજા મળવાપાત્ર નથી કારણ કે શિક્ષકો વેકેશનલ છે પરંતુ જો તેમને પૂરેપૂરા વેકેશનનો લાભ આપવામાં ન આવ્યો હોય તો પૂરા વેકેશનની સરખામણીમાં તેમણે નહીં ભોગવેલ વેકેશનમાં દિવસોની સંખ્યાના પ્રમાણમાં પ્રાપ્ત રજા માટે તે હકદાર રહેશે શિક્ષકેતર સ્ટાફના સભ્યો અને જેમને એ મળી શકતી હોય તે દર વર્ષે ત્રીસ રજા માટે હકદાર રહેશે આ રજા વધુમાં વધુ એકસો દિવસ સુધી ભેગી કરી શકાય છે નિયમ જે એકસો એસી દિવસની મળવા પાત્ર છે સ્ત્રી કર્મચારીઓ માટે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ નવ મુજબ પ્રાસંગિક રજા સિવાયની કોઈ પણ પ્રકારની રજા બીજા કોઈ પણ પ્રકારની રજા સાથે ભેળવીને અથવા જોડીને મંજૂર કરી શકાશે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ દસ મુજબ બિન કાયમી કર્મચારી પ્રાસંગિક અને પ્રસૂતિની રજા સિવાયની બીજી કોઈ પગાર સાથેની રજા માટે હકદાર નથી જ્યારે કાયમી જગ્યા પર મૂળભૂત રીતે તેની નિમણૂક થાય ત્યારે કાયમી કર્મચારીને મળવાપાત્ર હોય તે મુજબની તેની પહેલાંની ચાલુ નોકરી માટે તેને મળવાપાત્ર થતી રજા તેના ખાતામાં જમા કરાશે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ દસ છે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ અગિયાર આપણે જોઈએ તે મુજબ પૂરા પગારે રજા પર જનાર કર્મચારી રજા શરૂ થતા પહેલાના દિવસે હોય તે મૂળભૂત પગાર જેટલો રજા પગાર માટે હકદાર છે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ બાર મુજબ અર્ધ પગારે રજા ઉપર જનાર કર્મચારી અર્ધા મૂળભૂત પગાર જેટલા રજા પગાર માટે હકદાર છે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ તેર રૂપાંતર રજા પર જનાર કર્મચારી પોતાને મળવાપાત્ર પગાર માટે હકદાર નથી નેક્સ્ટ ચુમ્મોતેર પોઈન્ટ પંદર પ્રાપ્ત કર્મચારીની જમા થયેલ રજા તેની નિવૃત્તિ વયની તારીખે લુપ્ત થઈ જશે પરંતુ તે તારીખના ઠીક ઠીક સમય પહેલા જો તેણે રજા માટે વિધિસર અરજી કરી હોય અને શાળાના હિતમાં તે નકારવામાં આવી હોય તો નકારેલ રજા નિવૃત્તિ વયની તારીખ બાદ અથવા નોકરીની મુદત વધારો પૂરો થયા બાદ આપી શકાશે નિવૃત્તિ વયની બાદ નોકરીમાં આગળ ચાલુ રાખવામાં આવેલ કર્મચારીને તેની નોકરીના મુદત માટે આ નિયમ હેઠળ જણાવેલ દરે ચઢેલી રજા મળશે જે તે નોકરીની મુદત દરમિયાન અથવા શાળાના હિતમાં રજા નકારવામાં આવે તો ત્યારબાદ ભોગવી શકાશે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ સોળ મુજબ દરેક કર્મચારીને રજાને રજાનો હિસાબ પરિશિષ્ટ ચૌદ મુજબના નિયત નમૂનામાં રાખવાની જોગવાઈ થયેલી છે પરિશિષ્ટ ચૌદ સેવાપોથીમાં બતાવેલું હોય છે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ સત્તર મુજબ શિક્ષક અને શિક્ષકેતર બંને પ્રકારના અંશકાલીન કર્મચારીઓને રજા સંબંધમાં પૂર્ણકાલીન કર્મચારીઓને લાગુ પડતા નિયમો લાગુ પડશે નિયમ ચુમ્મોતેર પોઈન્ટ અઢાર મુજબ પૂરા અથવા અર્ધ પગારે રજા ઉપર જનાર કર્મચારી રજાની મુદત દરમિયાન પગાર અથવા મળતરવાળી કોઈ નોકરી સ્વીકારી શકશે નહીં અથવા પોતાના માલિકની સ્પષ્ટ પરવાનગી સિવાય કોઈ કામ અથવા કામગીરી સ્વીકારી શકશે નહીં પોઈન્ટ ઓગણીસ મુજબ જોઈએ તો રજા માટેની અથવા રજા લંબાવવા માટેની અરજી સામાન્ય રીતે જે તારીખ રજા માંગી હોય તેના એક પખવાડિયા પહેલા કરવી જોઈએ એટલે કે પંદર દિવસ પહેલા કરવી જોઈએ રજાની મુદત પૂરી થયા બાદ અગાઉથી પરવાનગી મેળવવા સિવાય ગેરહાજર રહેનાર કર્મચારીની વધારાની રજાની મુદત

એકવીસ મુજબ અપવાદરૂપ સંજોગોમાં સંચાલક મંડળે માંદગીની અથવા પ્રસૂતિ રજા સિવાયની બીજી રજા પર ગયેલ કર્મચારીને અણધાર્યા તાકીદના પ્રસંગનો ખ્યાલ આપીને ફરજ પર પાછા બોલાવી શકશે તથા તેની સૂચના પ્રમાણે કર્મચારી ફરજ પર પાછા આવવા બંધાયેલ રહેશે પણ જો કર્મચારી ફરજ પર પાછા ફરી શકાય તેમ ન હોય તો તેણે પોતાની અશક્તિના ખરાપણાની સંચાલક મંડળને ખાતરી કરાવવી જોઈશે થેન્ક યુ ફોર વોચિંગ નિયમ પંચોતેર પોઈન્ટ એકથી આપણે બીજા વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં અહીં સુધી આપણે રાખીએ છીએ